गुड मॉर्निंग बाळको, विषय आपणो छे गुजराती धोरण 4 पाठ 4 डाकू अणचारो। पाठ आपणे समझावानो बाकी छे एटले आपणे पाठ टीचर मे तमने पूरो लखाई दीधो तो हवे आपणे पाठ 4 आ गया। लाखो वणझारो, लाखो करीने एक वणझारो हतो। वणझारो एटले ख्याल आव्यो, पहेला वणझारा लोको केवुं करे, अहींया झूपड़ी बांधी दे पछी अहींया जाय अहींया जाय, એ લોકોએ સ્થાયી ન રહે। પૈસી ટકે સુખી હતો, એકવાર એણે ભીડ પડી, એ ગયો વાણિયાને ત્યાં। ભીડ પડે એટલે પૈસાની તંગી પડી। એ પૈસે ટકે બહુ સુખી હતો, પણ એવું નથી હોતું જે પૈસે ટકે સુખી હોય છે તેને પૈસાની ભીડ ન પડે, પૈસાની તાણ ન પડે। એ લોકોને પૈસાની ભીડ પડે, ક્યારેક પૈસા એમની પાસે કંઈ ક્યાંક રોકાઈ ગયા હોય તો એમને પૈસાની તકલીફ પડે। तो आ राखा वणझारा पैसे टके सुखी हतो, पण एक वार तेने पैसानी भीड़ पड़ी। ए तो गयो वाणिया पासे, पहला आपणे पैसा लेवा माटे वाणिया ने त्यां जवुं पड़तुं, व्याजे लेवा पड़ता, 1% ले के 2% ले, का तो कंई गिरवी मूकवुं पड़तुं, घरेणा तो कंई पण आपणी किंमती चीज वस्तुओ गिरवी मूकीए तो एना बदलामां आपणे पैसा आपे। जो आपणे एने कंई गिरवी ना मूकीए तो आपणने पैसा जल्दी आपे नहीं। क्यांक तमे पैसा लईने पाछा न आपो तो એટલે એ ત્યાંને ત્યાં એને ત્યાં કંઈક વસ્તુ કંઈક પણ આપણી કિંમતી વસ્તુ એની પાસે ગીરવી મુકાવી મુકાવતો અને પછી આપણને સામે પૈસા આપતો। વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા છે ને જોઈતી રકમ ખાતે મંડાઈ। લાખો ઉઠ્યો, વાણિયાને ત્યાં ગયો। વાણિયાએ કહ્યું, તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, આ તમારા જ છે ને। કારણ કે વાણિયાને અને લાખાનો સંબંધ સારો હતો એટલે એને આવું કીધું। જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો, એટલે એને જેટલા પૈસા જોતા હતા એટલા એને લખાવી અને એ ઊભો થયો। લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી આ ડાઘ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું। શું કીધું લાખાએ વાણિયાને, લો રામ રામ હું જાઉં છું, પણ હું જ્યાં મહિનો પૂરો થાય હું રકમ લઈને આવું, ત્યાં સુધી મારો આ ડાઘ્યો, મારો લાડકવાયો ડાઘ્યો, એટલે ડાઘ્યો કોણ હતો, કૂતરો, તેને તમારે ત્યાં ગીરવે મૂકી જાઓ। જ્યારે હું પૈસા આપી જઈશ ત્યારે આ ડાઘ્યાને હું લઈ જઈશ। એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। એટલે વાણિયાને એમ થયું કે આ તમે શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે, દૂધે ધોયેલા એટલે વિશ્વાસપાત્ર છે। એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસ ઉપર આપણને વિશ્વાસ હોય તો આપણે એમ કહીએ, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે, તમે તો વિશ્વાસપાત્ર છો, એટલે તમે કંઈ ગીરવે નહીં મૂકો તો પણ ચાલશે। પણ એને શું કીધું સાંભળો, મોટી મહેરબાની છે, પણ એમ કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ ન લેવાય। શું કીધું શેઠ, તમે મારા પર વિશ્વાસ કરો એના માટે તમારી મારા પર મોટી મહેરબાની, પણ હું કાંઈ મૂક્યા વગર તમારા પાસેથી પૈસા ન લઈ શકું। શાન એટલે ગીરવે, શાનમાં મૂક્યા વગર એટલે ગીરવે મૂક્યા વગર હું તમારી પાસેથી કંઈ ના લઈ શકું। લાખાએ ડાગ્યાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથની આંખથી ઈશારો કર્યો, પછી એણે તરત ડાગ્યા ઉપરથી આંખ વાળી લીધી। લાખાએ, જો આપણે પારે કૂતરું હોય તો એ માલિકનું કહ્યું થોડા ઈશારાથી સમજી જાય, જો આપણા ઘેર કોઈ નવી વ્યક્તિ આવે તો એ ભસવાનું ચાલુ કરે અને આપણે એને કંઈ ચૂપ થઈ જાય, બંધ થઈ જાય જા અંદર, એટલે એ માની જાય। કારણ કે એના શેઠનું કહ્યું એટલું થોડું એ એના પાસે રહી રહીને એના એના જે કહેવાના ઈશારા સમજી જાય। એમાં વાણિયાએ પણ એમાં શું કહેવાય, આ લાખાએ પણ ડાગ્યાને ઈશારો કર્યો ડચકારીથી, જા એમની પાસે જા, અને આંખ વાળી લીધી। આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લેવી, એને પોતાનો ડાઘ્યો ત્યાં મૂકવો પડે એટલે એને દુઃખ થયું, પણ શું કરે, પૈસા તો લેવા છતાં અને શાનમાં કંઈ મૂક્યા વગર પૈસા લેવાય નહીં, એટલે એને પોતાનો ડાઘ્યો ત્યાં મૂક્યો। પછી એણે તરત ડાઘ્યા ઉપરથી આંખ મારી લીધી અને એ રસ્તે પડ્યો। ડાઘ્યો લાખાની પીઠે દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો। શું કર્યું, ડાઘ્યાને પોતાનો વાણિયા પાસે મૂક્યો ત્યારે એની દુઃખી હૃદયે વિદાય લીધી અને એ રસ્તે અને ડાઘ્યા ઉપરથી આંખ વાળી લીધી, એ રસ્તે પડ્યો। ડાઘ્યો લાખાની પીઠે
પીઠ દેખાય ત્યાં સુધી દાદ્યો એની તરફ જોતો રહ્યો. દાદ્યાને લાખો બહુ વાલો હતો, કારણ કે જેને ખવડાવતો હોય, પીવડાવતો હોય, રાખતો હોય એટલે એને વાલા હોય. જેમ તમારા મા બાપ તમને રાખે છે એમાં છોકરાને જે રાખે એના મા બાપ જેવા થઈ જાય, એટલે એનો માલિક થઈ જાય. એટલે એ માલિક એનો જતો હતો ત્યાં સુધી પાછળથી જોતો હતો. પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું એટલે ચોરી થઈ. શેઠના ઘરે જે વાણિયાને ત્યાં ડાબ્યો મૂક્યો હતો ત્યાં એમના ઘરે શું થયું, ખાતર પડ્યું એટલે ચોરી થઈ, હજારોની ચોરી થઈ. ચારે કોર તપાસ થઈ, ડાગ્યો બધાની જોડે જ હતો. હજારોની ચોરી થઈ, વાણિયાને ત્યાં તો પૈસા હોય જ અને ડાગ્યો એમની પાસે જ હતો. થોડે આગળ જઈને પાછો આવે પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો નહીં. બધા શોધખોળ કરવા લાગ્યા પણ પેલા ડાગ્યા તરફ કોઈનું ધ્યાન ગયું નહીં. પણ કૂતરાને તરસ મેલ આવી જાય કે કઈ વસ્તુ ક્યાં દાટી છે, એટલે એના તરફ કોઈનું ધ્યાન ગયું નહીં. આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. ત્યાં ડાગ્યાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. બધાએ ચારે કોણ શોધખોળ કરી નાખી પણ ક્યાંય પણ ચોરીનો માલ મળ્યો નહીં. પછી ડાગ્યાની સામે કોઈએ જોયું નહીં એટલે ડાગ્યાએ શેઠનું ધોતિયું મોઢામાં પકડી લીધું અને વાડ આગળ આવીને ડાગ્યો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા લાગ્યો. શું કર્યું, એક વાડ પાસે ડાગ્યો પેલા વાણિયાને લઈ ગયો અને જમીન ખોદવા લાગ્યો, ખોતરવા લાગ્યો. ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ બધ મળી આવ્યો. જોવો આ ડાગ્યાએ શું કર્યું, પેલા વાણિયાને ત્યાં લઈ ગયો અને પોતાના પગના પંજાથી એ જમીન ખોતરવા લાગ્યો અને પછી એ ખોદતા બધો માલ ત્યાં પછી ખોદ્યું અને ત્યાં બધો માલ બધ એટલે પૂરેપૂરો મળી આવ્યો. વાણિયાને હરખનો પાર ના રહ્યો, વાણિયો ખુશ થઈ ગયો કે આ ડાગ્યાને હવે વહેલો છૂટો કરીને એના ઘરે ભેગો કરી દેવો જોઈએ. શું કીધું, એના માલિક ભેગું કરી દેવું જોઈએ. આ ડાગ્યાએ તો મને કેટલું બધું ધન પાછું અપાવ્યું એટલે કે એના ઘરે ભેગો કરી દઉં, માલિક ભેગો કરી દઉં. લાખાને જે પૈસા ધીર્યા છે એનાથી અનેક ગણું ડાગ્યાએ મને બચાવી આપ્યું. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાને કોટે બાંધી અને તેને વિદાય કર્યો. શું કર્યું વાણિયાએ શું કર્યું કે બધી જ વાત જે માં ચોરાયો મળી આવે બધી જ વાત એને ચિઠ્ઠીમાં લખી અને ડાગ્યાના કોટે ઘરે બાંધી દીધી અને તેને વિદાય કર્યો. એમ કીધું કાલ ડાગ્યાએ તો મને વાણિયાએ જે પૈસા મારી પાસેથી લીધા હતા એના કરતાં અનેક ગણું ધન મને પાછું અપાવ્યું, તેથી હું આને વહેલો છૂટો કરું છું, એને વિદાય આપ્યો. અહીં એવું બન્યું કે લાખો અણજારાને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું, મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. આ બાજુ લાખા પાસે પૈસા છૂટ થઈ ગઈ એટલે પૈસા ખૂબ આવી ગયા એટલે એને થયું કે હજી મહિનો પૂરો થયો નથી, પણ હું લાઈને વાણિયાને મારા આ પૈસા મેં જે વાણિયા પાસેથી લીધા છે એ આપણે હું એને પાછા આપ્યો તો હું સાચો માણસ કહેવાઉં. મહિનામાં થોડા દિવસો બાકી હતા તો હું ખરો માણસ કહેવાઉં. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એને વાલો ડાગ્યો. એ ડાગ્યો પણ સામેથી આવતો હતો અને લાખો પણ સામેથી આવતો હતો. લાખાએ ડાગ્યાને જોયો, ડાગ્યા કૂતરાને જોયો કે આ ડાગ્યો કૂતરો કેમ સામેથી આવે છે. ડાગ્યાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ, એને ગુસ્સો આવી ગયો. અરે રામ, આ કૂતરાએ મારી શાખ પર મારી આંખ પર પાણી ફેરવી નાખ્યું, એ નાસી આવ્યો, હું શું મો બતાવીશ. ડાગ્યો લાડકી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મો ફેરવી દીધું. શું કર્યું એને શું કીધું, ગુસ્સા લાખાને લાખો અને ડાગ્યો બે સામસામી આવ્યા તે લાખાને થયું કે આ ડાગ્યા કૂતરાએ મારી શાખ ઉપર મારી આંખ ઉપર પાણી ફેરવી દીધું અને એ ત્યાંથી નાસી આવ્યો. એટલે એને કૂતરા ઉપર ડાગ્યા કૂતરા ઉપર એને ગુસ્સો આવ્યો લાખાને.
જેને આંખ બતાવી અને એના પર ગુસ્સો કર્યો અને માર આપ્યો, ઘડી પર ડાગ્યો થંભી ગયો, બીજે જ પરે એ તો ડુંગર તરફ દોડ્યો, ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડીને મરી ગયો. હવે કૂતરું એને આ બધી વાત મોડેથી તો બોલી ના શકે, કઈ રીતે લાખાને કે ભાઈ હું આવ્યો નથી, મને ત્યાંથી વિદાય કરવામાં આવ્યો છે. પણ તોય એના માલિકે એને માર્યો, એના પર ગુસ્સો કર્યો અને ફિટકાર આપ્યો. તો પછી લાખો એના દાદિયા કૂતરા પર આવું આરોપ કરે છે કે આને મારી સાપ ઉપર પાણી પૂરી દીધું. એટલે અબોલ જીવ ડાઘ્યો કૂતરો અબોલ જીવે બોલી ના શકે, તેથી તે ડુંગરા ઉપર ગયો અને પોતાનું માથું પછાડીને એ મરી ગયો. લાખો પૈસા આપવા ગયો, ત્યાં એણે શેઠ પાસેથી બધી જ વાત જાણી. ભણજારાના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. લાખાએ શું કરે, ડાગ્યાને બોલાવ્યો નહીં, એના પર ગુસ્સો કર્યો અને એને ફિટકાર આપ્યો અને માર માર્યો. એટલે અને પછી માર મારીને ગુસ્સો કરીને એ વાણિયા પાસે ગયો પૈસા આપવા. ત્યારે વાણિયાએ એને કહ્યું કે ભાઈ, તમારા કૂતરાએ તો મારા ઘણા બધા પૈસાની ચોરી થઈ હતી, મને પાછો મેળવી આપ્યો, તેથી મેં વહેલો એને છૂટો કર્યો. તો પછી લાખાનો પસ્તાવાનો પાર ના રહ્યો, એને બહુ દુઃખ થયું કે મેં ડાઘ્યા કૂતરા ઉપર શું કર્યું, મેં એને માર માર્યો અને ફિટકાર આપ્યો. ભારે રહ્યો લાખો પાછો વર્યો, જ્યાં પોતાનો વિશ્વાસ કૂતરું માથું પછાડીને મરી ગયો હતો, ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. હવે કૂતરાએ એની પોતે નિર્દોષ છે એ સાબિત કરવા એ કૂતરાએ પહાડ ઉપર પોતાનું માથું પછાડીને મરી ગયો. લાખાને બહુ જ પસ્તાવો થયો કે મેં આ શું કરી કાઢ્યું અબોલ જીવ ઉપર. પછી તેણે શું કર્યું, એ પોતાનો વિશ્વાસ કૂતરું જ્યાં માથું પછાડીને મરી ગયો હતો, ત્યાં તેણે એક મોટું સરોવર બંધાવ્યું. એ સરોવર અત્યારે ડાગાસર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે એ ડાગાસર સરોવર. હવે જો તમને એ શબ્દ મારો આપણો પાઠ અહીંયા પૂરો થયો. આખા પાઠમાં એવું છે, એક લાખો હતો અને એક એની પાસે ડાઘ્યો કૂતરો હતો. વાણિયા પાસે જાય છે પૈસા લેવા, વાણિયો તેને પૈસા આપે છે. લાખો એના ત્યાં કૂતરો સાનમાં એટલે ગીરવે મૂકે છે. અને પછી એકવાર વાણિયાના ત્યાં ચોરી થાય છે તો એ ડાઘ્યો એને બધો માર પાછો મેળવી આપે છે. એટલે વાણિયો કૂતરાને વહેલો વિદાય કરે છે. પણ વહેલો વિદાય જોઈ દે લાખો એના પર ગુસ્સો કરે છે ને એને માર મારે છે. પછી લાખાને આ બધી વાત વાણિયા પાસેથી ખબર પડે છે, ત્યારે લાખાને ખૂબ જ પસ્તાવો થાય છે. અને જ્યાં પોતાનો ડાઘ્યો કૂતરો માથું પછાડીને મરી ગયો હતો, ત્યાં એ ડાગાસર સરોવર બંધાવે છે. ડાગાસર સરોવર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. આખા પાઠની વાર્તા આ પ્રમાણે છે. હવે હું શબ્દ સમજૂતી થોડી બોલી કાઢું, તમે તમારી ચોપડીમાં ધ્યાન આપજો. ભીડ પડવી એટલે તંગી જણાવી. કોની ભીડ પડી હતી, લાખાને ભીડ પડી હતી પૈસાની. પછી ખાતે મંડાવી, ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો. એટલે ચોપડે ખાતે મંડાવી એટલે આપણે ઉધાર પૈસા લે એ ખાતે લખવું પડે. પગેરું એટલે પગનું નિશાન. શાક એટલે આબરૂ. અત્યારે ઘણી વાર એવું થાય છે છોકરા છોકરી કંઈક કામ કરી કાઢે છે તો મા બાપ એમ કહે છે મારી આબરૂ પર પાણી ભેરવી કાઢે, એટલે શાક કહેવાય એને. શાન એટલે ગીરવે, શાનમાં કૂતરો મૂક્યો હતો ને. અપમાન એટલે હતો તેટલો જ માન. ફિટકાર એટલે ધિક્કાર, નફરત, અનાદર. હવે રૂઢિપ્રયોગ, આંખ વારી લેવી, દુઃખી હૃદય વિદાય લેવી. જ્યારે ડાઘિયાને ત્યાં વાણિયાને ત્યાં મૂકીને લાખો જ્યારે ફરે છે ત્યારે આંખ વારી લીધી, દુઃખી હૃદય વિદાય લીધી. ખાતર પડવું એટલે ચોરી થઈ. એકવાર આપણા વાણિયાને ત્યાં ખાતર પડ્યું, ચોરી થઈ. દૂધે ધોયેલા એટલે વિશ્વાસ પાત્ર. વાણિયો લાખાને કહે છે તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. આંખ ફરી જાય એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરી. જ્યારે હું ડાગ્યાની સામે આવતો જોઈને લાખો આંખ ફેરવી લે છે. તે પાણી ફેરવવું આબરી આબરૂ કાઢી. જ્યારે કૂતરો ડાગ્યો સમય કરતાં વહેલો પાછો આવે છે ત્યારે કહે છે કે આને મારી સાપ પર આબરૂ ફેરવી.
આંખ બતાવી એટલે ગુસ્સો પ્રગટ કરો. ગુસ્સો પ્રગટ તો તમારા મમ્મી પપ્પા ઘણી વાર તમારા પર કરતા હશે. અત્યારે સ્કૂલો બંધ છે, તમે ગેર જલ્દી ભણતા નહીં હો, ત્યારે મમ્મી પપ્પા તમારા ઉપર ઘણી વાર ગુસ્સો કરતા હશે એટલે એમણે શું કર્યું, આંખ બતાવી. બારે નહીં રે દુઃખી હૃદયે. ચલો આપણો પાઠ અહીંયા પૂરો થયો છે. હવે હું તમને સ્વાપથીમાં ચોથો પાઠ સમજાવીને લખાઈશ, એટલે તમે એ જોઈને આ સ્વાધ્યાય ચોપડીનું પણ તમારે ચોપડીમાં પૂરી દેવાનું. ચલો લેસનમાં હું તમને આપી દઉં છું. લેસનમાં તમારે આ સમજૂતી અને બુદ્ધિપ્રયોગ આ ચોપડીમાં જે આપ્યા છો એ તમારે નોટમાં ઉતારી દેવાના. પછી વધારે લેસન હું બીજા વિડીયોમાં આપીશ. ચલો થેન્ક યુ.